નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતના વાતાવરણનો મિજાજ બદલાયો છે. ગુજરાતના વાતાવરણમાં અકલ્પનીય પલટો આવ્યો છે. એક તરફ તો હીટવેવની આગાહી છે, આગ દઝાડતી ગરમી છે, અને બીજી તરફ અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. ધમધોકતા તાપમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોને ઉકળાટથી થોડી ઘણી રાહત મળી હતી. ગઈકાલે ભરબપોરે અંબાજી તેમજ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે સમગ્ર ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની દસ્તકથી વાતાવરણ પલટાયું છે. બનાસકાંઠામાં અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ થયો હતો, જ્યારે ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસાના ટીંટોઈ પંથકમાં તેમજ મોડાસાના શામળાજી હાઈવે પર પણ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમરેલી શહેર સહિત કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા, જ્યારે રાજકોટના વિંછિયાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો. જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા 7 મેના રોજ ભારે ગરમી અને ધગધગતો તાપ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ ભારે ગરમીની આગાહીની વચ્ચે ગઈકાલે અનેક જગ્યાએ માવઠું પણ પડ્યું છે અને હવે આવનાર દિવસોમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. જો કે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 6ઠા અને 7મા દિવસે હળવા વરસાદની સંભાવના છે. 5 દિવસ પછી છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે આ પહેલા 7 અને 8 મે એમ 2 દિવસ હીટવેવ રહેવાની શક્યતાઓ છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.